હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોસરસ પટેલની રચનાનો અભ્યાસ કર્યો હતો આજના લેક્ચરની અંદર આપણે કોસરસ પટેલના કાર્યો કયા કયા છે તે વિશે અભ્યાસ કરીશું તો કોષરસ પટેલ જે છે એ આપણે જોયું હતું કે અણુકીય ચારણી તરીકે વર્તે છે એટલે કે તે ચોક્કસ અણુઓને જ કોષની અંદર આવવા દે છે અને આ ઉપરાંત ચોક્કસ અણુઓને કોષની બહાર જવા દે છે તો ઇન શોર્ટ કોસરસ પટેલ જે છે તે એક એન્ટ્રી ગેટ છે જ્યાં ફૂલ ચેકિંગ થાય છે તો હવે કોસરસ પટેલ જે છે તે અણુઓનું વહન એ ચાહે અણુ કોષની અંદર આવતું હોય કે કોષની બહાર તેનું વહન મુખ્યત્વે બે પ્રકારે કરે છે એક છે નિષ્ક્રિય વહન અને બીજું છે સક્રિય વહન હવે નિષ્ક્રિય એટલે કે જેમાં શક્તિની કોઈ પણ આવશ્યકતા ન હોય અને તમે પહેલાંથી જ ભણતા આવ્યા છો કે કોષનું જે શક્તિ ચલણ છે તે છે એટીપી એડેનોસાઇન ટ્રાય ફોસ્ફેટ તો આ એટીપીની ઉપયોગ વગર જો વાહનની ક્રિયા થતી હોય તો તેને આપણે કહીશું નિષ્ક્રિય વાહન અને જો એટીપીનો ઉપયોગ કરી અને અણુઓનું આરપાર વહન થતું હોય તો તેવા વહનને આપણે કહીશું સક્રિય વહન હવે આપણે સૌ જોઈએ નિષ્ક્રિય વહન તો અહીંયા આપણે કીધું કે શક્તિની આવશ્યકતા વગર અણુઓનું પટેલની આરપાર વહન આરપાર એટલે કે કાં તો અંદર આવશે અથવા તો બહાર જશે અને નિષ્ક્રિય છે એટલે તેનામાં એટીપી એટલે કે શક્તિની પણ કંઈ આવશ્યકતા નથી હવે આ જે વહન છે તે મુખ્યત્વે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જશે એટલે કે જ્યાં અણુઓ વધારે છે ત્યાંથી અણુઓ જ્યાં ઓછા છે તે ભાગની અંદર વહન પામશે જેમ કે તમે નાના તો ત્યાં એક પ્રયોગ કર્યો હશે કે એક ગ્લાસમાં પાણી ભરી અને એનામાં જે વળેલી સ્ટ્રો આવે છે તે બીજા ગ્લાસમાં નાખો છો એટલે કે બંને ગ્લાસની વચ્ચે તમે યુ શેપની એક સ્ટ્રો ભરાવો છો અને એનામાં પાણીનું વહન જે છે તે જે તમે ખાલી ગ્લાસ મૂક્યો છે તેની અંદર થાય છે કારણ કે ત્યાં પાણી જે છે તે ઓછું છે અને પહેલાં ગ્લાસની અંદર પાણી વધારે છે તો વધારે પાણીથી ઓછા પાણી તરફના જે વહન છે તે પ્રકારનું વહનને આપણે કહીએ છીએ કે અણુ પોતાની વધારે સાંદ્રતા એટલે કે વધારે પ્રમાણથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે છે આ નિષ્ક્રિય વહનની મુખ્ય ખાસિયત છે હવે નિષ્ક્રિય વહન જે છે એના બે પ્રકાર છે એક છે સાદું પ્રસરણ અને બીજું છે અનુકૂલિત પ્રસરણ હવે આ બંને પ્રસરણ આપણે ડિટેલમાં જોઈએ તો સૌથી પહેલાં છે સાદુ પ્રસરણ હવે સાદુપ્રસરણ એ નિષ્ક્રિય વહનનો જે એક પ્રકાર છે એટલે કે તેનામાં પણ પાણીની કોઈ આવશ્યકતા સોરી એટીપીની કોઈ પણ આવશ્યકતા નથી હોતી અને આ ઉપરાંત અણુઓનું વહન જે છે તે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય છે અહીંયા તમે આકૃતિમાં જોવો છો તો વચ્ચે તમને જે ગ્રીન કલરના લિપિડનું બાય લેયર આપ્યું છે તેની બહારની તરફ જે તમે બ્લુ કલરના સ્પોટ જોવો છો તે ધારો કે કોઈ એક પદાર્થ છે હવે કોષરસ પટલની બહાર તેનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને અંદરની તરફ તેનું પ્રમાણ નથી એટલે કે તમે એમ કહી શકો કે કોષની બહાર આ પદાર્થની સાંદ્રતા વધારે છે અને કોષની અંદર આ પદાર્થની સાંદ્રતા ઓછી છે તો હવે શું થશે આ જે લિપિડનું દ્વિસ્તર છે તેનામાંથી આ અણુઓ કોષની અંદરની તરફ વહન પામશે અને એ ત્યાં સુધી વહન પામશે જ્યાં સુધી કોષની બંને બાજુઓ એટલે કે કોષની બહાર અને કોષની અંદર એક પ્રકારનો એકવી એટલે કે બંનેની સાંદ્રતા સરખી ના થઈ જાય ગ્લાસની અંદર પણ સેમ એવું જ થાય છે કે પાણીનું વહન ક્યારે બંધ થશે તો જ્યારે બંને ગ્લાસની અંદર પાણીનું લેવલ સેમ થઈ જાય તો સેમ એવી જ રીતે અહીંયા જ્યારે કોષ્ટની અંદર અને કોષ્ટની બહાર જ્યારે આ પદાર્થનું સાંદ્રતા અથવા પ્રમાણ જે છે તે સરખું થઈ જશે તો ત્યારે વહન બંધ થઈ જશે તો આ પ્રમાણે કે જેમાં વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ કોઈ પણ મધ્યસ્થી વાહકની જરૂર વિના જે વહન થાય છે તેને આપણે સાદું પ્રસરણ કહીએ છીએ હવે અહીંયા મધ્યસ્થી વાહક એટલે કે એવો કોઈ પદાર્થ કે જે અણુઓને અંદર બહાર આવવાની પરમિશન આપે પણ અહીંયા આપણે કીધું કે આ અણુઓ જે છે તે લિપિડના દ્વિસ્તરમાંથી ગમે ત્યાંથી પસાર થઈ શકે છે તેમને કોઈ એક ચોક્કસ માર્ગની જરૂર નથી હોતી હવે પાણીનું જે આ પ્રમાણે પ્રસરણ થાય છે એટલે કે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જે વહન થાય છે તેને આપણે આશ્રુતિ તરીકે ઓળખીએ છીએ તો જો તમને આશ્રુતિની વ્યાખ્યા પૂછાય તો તમારે પર્ટિક્યુલરલી એવું લખવાનું છે કે પાણીનું વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતાવાળા વિસ્તાર તરફ વહન તો એને આપણે કહીશું આશ્રુતિ હવે આપણે નિષ્ક્રિય વાહનનું બીજો પ્રકાર જોઈએ તો તે છે અનુકૂલિત પ્રસરણ હવે અનુકૂલિત પ્રસરણ પણ જો એક નિષ્ક્રિય વાહન છે તો તેનામાં પણ એટીપીની આવશ્યકતા નથી આ ઉપરાંત સાંદ્રતા ઢોળાંશ સાંદ્રતા ઢોળાંશ એટલે શું તો એક જગ્યાએ સાંદ્રતા વધારે છે અને બીજી જગ્યાએ સાંદ્રતા ઓછી છે તો આને આપણે કહીશું સાંદ્રતા ઢોળાંશ તો વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ અણુઓનું વહન થાય તો તેને આપણે કહીશું સાંદ્રતા ઢોળાંશની દિશામાં વહન હવે આ આમ તો સાદું પ્રસરણ જેવું જ છે પરંતુ અહીંયા મુખ્ય તફાવત શું છે કે અહીંયા તમને કોઈ એક વિશેષ વાહક અણુની જરૂર પડે છે કારણ કે આવા અણુઓ એ લિપિડમાંથી પસાર નથી થઈ શકતા તો આવા અણુઓને કેટલાક પ્રોટીન જે છે એ વિશેષ માર્ગ બનાવે છે જેનામાંથી આ અણુઓ પસાર થઈ શકે હવે તમે આકૃતિમાં જોવો છો એમાં જે તમને બ્લુ કલરનું જે રચના આપેલી છે તે છે પ્રોટીન અને જે ગ્રીન કલરના સ્પોટ છે તે કોઈ પદાર્થના અણુઓ છે હવે આ અણુઓ કોષની બારેથી અંદર માત્ર ને માત્ર આ પ્રોટીનમાંથી થઈને જ આવી શકે છે તે લિપિડમાંથી પસાર નથી થઈ શકતા તો એવું વાહન કે જેનામાં કોઈ વાહક અણુઓની જરૂર પડે છે તો તેવા વાહનને આપણે અનુકૂલિત પ્રસરણ કહીએ છીએ હવે ત્યારબાદ વાહનનો બીજો પ્રકાર છે સક્રિય વહન હવે સક્રિય એટલે આપણે આગળ જોયું કે શક્તિની આવશ્યકતા હોય તો જે વાહનમાં શક્તિ એટલે કે એટીપીની આવશ્યકતા હોય તેવા વાહનને આપણે સક્રિય વાહન કહીએ છીએ અને આ સક્રિય વાહન જે છે તે સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે હવે સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશા એટલે શું થશે તો ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ વહન તો આ પ્રમાણે એટીપીના ઉપયોગ દ્વારા અણુઓનું ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જે વહન છે તેને આપણે કહીશું સક્રિય વહન અહીંયા તમે પહેલી આકૃતિમાં જોઓ છો તો જે પર્પલ કલરની રચના છે એ છે તમારે પ્રોટીન અને જે ગ્રીન કલરના સ્ક્વેર ચોરસ આપેલા છે તે છે કોઈ એક દ્રવ્યના પદાર્થો હવે તમે અહીંયા બહારની તરફ જોવો છો એટલે જે બ્લુ કલરની રચના છે કે તેની અંદર માત્ર દ્રવ્યના બે જ અણુઓ છે જ્યારે અંદરની તરફ આ અણુઓનું પ્રમાણ વધારે છે એટલે આપણે એમ કહી શકીએ કે બહારની બાજુએ આ પદાર્થની સાંદ્રતા ઓછી છે અને અંદરની તરફ આ પદાર્થની સાંદ્રતા વધુ છે હવે જો આપણે ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ એટલે કે ભારેથી અંદર આ અણુઓનું પ્રવેશ કરાવવો હોય તો તેના માટે કમ્પલસરી એટીપીની આવશ્યકતા જરૂરી છે હવે આના ઉદાહરણની અંદર આપણે સોડિયમ પોટેશિયમ પંપ લઈ શકીએ કે જેનામાંથી સોડિયમ અને પોટેશિયમ આયનો પસાર થઈ શકે છે હવે અહીંયા શું થાય છે તો સોડિયમ પોટેશિયમ પંપ એ આપણા કોષની અંદર જે ક્ષાર છે તેનું પ્રમાણ જાળવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે હવે અહીંયા નોર્મલી શું થાય છે કોષની બહાર જે છે તે ઓલરેડી સોડિયમ આયનનું પ્રમાણ વધારે અને પોટેશિયમ આયનનું પ્રમાણ ઓછું હોય છે જ્યારે આનાથી ઊંધું કોષની અંદર સોડિયમનું પ્રમાણ ઓછું અને પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે તો આનામાં સક્રિય વાહનની લાક્ષણિકતા કઈ રીતે જોવા મળે તો સોડિયમ આયન જે છે તે બહારની તરફ વધુ અને કોષની અંદર ઓછા છે તો હવે આ જે સોડિયમ આયન છે એ કોષની અંદરથી કોષની બહારની તરફ જાય છે અને એક સાથે સોડિયમના ત્રણ અણુઓ જે છે તે બહાર જઈ શકે છે અને આનાથી વિપૃત પોટેશિયમ જે છે તેનું પ્રમાણ કોષની અંદર વધારે અને કોષની બહાર ઓછું હોય છે તો સક્રિય વાહનના કારણે પોટેશિયમ આયન જે છે તે કોષના બહારના ભાગમાંથી કોષની અંદરની તરફ પ્રવેશે છે અને આ દરમિયાન પોટેશિયમના બે અણુઓ કોષની અંદર પ્રવેશે છે એટલે કે ટૂંકમાં જ્યારે એટીપીની મદદથી આ પ્રોટીન માર્ગ એટલે કે સોડિયમ પોટેશિયમ માર્ગ કામ કરતું હોય ત્યારે એકસાથે સોડિયમના ત્રણ આયન જે છે તે બહાર જાય છે અને પોટેશિયમના બે આયન જે છે તે અંદરની તરફ પ્રવેશ કરે છે તો આ પ્રમાણે સોડિયમ પોટેશિયમ પંપ જે છે તે કોષરસ પટલમાં કાર્ય કરે છે તો આ આપણે અભ્યાસ કર્યું કોષરસ પટલ જે છે તે કયા કયા વહન કરે છે હવે આપણે ત્રણેય વહનની એક સામાન્ય વાત કરીએ અથવા ત્રણેય વહન જે છે એકબીજાથી કઈ રીતે અલગ પડે છે તો સૌથી પહેલાં જે આકૃતિ આપી છે જે તમને પર્પલ કલરના અણુઓ આપ્યા છે તે દર્શાવે છે સાદું પ્રસરણ તો તેનામાં શું થાય છે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન અને તે લિપિડના દ્વિસ્તરમાંથી ત્યારબાદ બીજો પ્રકાર છે અનુકૂલિત પ્રસરણ કે જે પ્રોટીનમાંથી થાય છે અને તે પણ વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ હવે સાદા પ્રસરણને આપણે ઇંગ્લિશમાં ડિફ્યુઝન અથવા સિમ્પલ ડિફ્યુઝન તરીકે ઓળખીએ છીએ અને જે અનુકૂલિત પ્રસરણ છે તેને આપણે ફેસિલિટેટેડ ડિફ્યુઝન કહીએ છીએ ત્યારબાદ બીજું વહન જે છે સક્રિય વહન એટલે કે એક્ટિવ ટ્રાન્સપોર્ટ તો આનામાં સાંદ્રતાની વિરુદ્ધ દિશામાં એટલે કે ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ વહન થાય છે અને આ દરમિયાન એટીપી વપરાય છે તો આ ત્રણેય વાહનની અલગ કઈ રીતે પડે છે તે હવે આપણે અભ્યાસ કરીએ કોષ દિવાલનો તો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે પ્રાણી કોષ જે છે તેનામાં કોષ દિવાલનો અભાવ હોય છે જ્યારે આ કોષ દિવાલ એ અન્ય સુકોષ કેન્દ્રીય સજીવો જેમ કે ફૂગ વનસ્પતિ વગેરેમાં આવેલી હોય છે તો હવે કોષ દીવાલ એટલે શું તો કોષ રસની ફરતે આવેલ નિર્જીવ કઠિન રચના તેને આપણે કહીએ છીએ કોષ દિવાલ હવે કોષ દિવાલ જે છે એના કેટલાક કાર્યો છે જેમ કે તે કોષને આકાર આપે છે કારણ કે તે નિર્જીવ ઘટક છે તો જે પ્રમાણે એની ચોક્કસ ગોઠવણી થાય એ ગોઠવણી ચોક્કસ રહે છે જેના પરિણામે કોષ જે છે તેને પણ એક આકાર મળી રહે છે ત્યારબાદ કોષને યાંત્રિક નુકસાનથી રક્ષણ આપે છે કોષને ચેપથી પણ રક્ષણ આપે છે એટલે કે અન્ય કોઈ દ્રવ્યો જે છે તે કોષની અંદરની તરફ પ્રવેશ ન કરી શકે ત્યારબાદ જે આજુબાજુના કોષો હોય છે તે કોષો સાથે સંપર્ક બનાવી રાખવાનું કાર્ય પણ કોષ દિવાલનું છે ત્યારબાદ જે અનઇચ્છનીય ઘટકો છે તેમને પ્રવેશતા અટકાવવાનું હવે અનિચ્છનીય ઘટકો એટલે કે જે કોષ માટે આવશ્યક નથી અથવા તો અંદર પ્રવેશી અને કોષને કંઈક નુકસાન કરે છે તો કોષ દિવાલ એ એવા ઘટકોની અંદર આવવા નથી દેતા તો આ બધા જે છે એ કોષ દિવાલના કાર્યો છે હવે આપણે અલગ અલગ સજીવોમાં કઈ કઈ કોષ દિવાલો જોવા મળે છે તેના વિશે અભ્યાસ કરીએ તો સૌથી પહેલાં વનસ્પતિની કોષ દિવાલ તો વનસ્પતિની કોષ દિવાલ એ મુખ્યત્વે સેલ્યુલોસ હેમિસેલ્યુલોસ અને પેક્ટી આ ત્રણ પદાર્થની બનેલી હોય છે તો હવે અહીંયા તમે જે નીચેની તરફ જોવો છો જે તમને પર્પલ કલરના બોલ્સ અને એની અંદર જે ગ્રીન કલરના તંતુઓ દેખાય છે તે છે પ્લાઝમા મેમ્બ્રિન એટલે કે કોષરસ પટલ અને કોષરસ પટલની ઉપરની તરફ જે તમે દંડ જેવી રચના જોવો છો તે દંડ છે સેલ્યુલો ત્યારબાદ તેનામાં વચ્ચે વચ્ચે પેક્ટિન અને હેમિસેલ્યુલોસ પણ ગોઠવાયેલા છે તો આ બધા જ દ્રવ્યો ભેગા મળી અને વનસ્પતિ કોષની કોષ દિવાલ બનાવે છે અને બે કોષોની કોષ દિવાલ વચ્ચે એક મધ્યસ્થ પટલ આવેલું હોય છે જેને આપણે મિડલ લેમ્યુલા અથવા મધ્યસ્થ લેમ્યુલા તરીકે ઓળખીએ છીએ કે જે કોષોને એકબીજા સાથે જોડી રાખે છે અને લીલની જે કોષ દિવાલ છે તેનામાં મુખ્યત્વે સેલ્યુલોસ ગેલેક્ટન્સ મેનોસ અને કેલ્શિયમ કાર્બોનેટ સીએસીઓ થ્રી આવા દ્રવ્યો જોવા મળે છે હવે સેલ્યુલોઝ જે છે તે ગ્લુકોઝનો પોલિમર છે અને ગેલેક્ટન્સ અને મેનોઝ પણ એક પ્રકારની શર્કરાઓ છે તો આ બધા જ દ્રવ્યો એ ભેગામી અને લીલની કોષ દિવાલ બનાવે છે અને ફૂગની જે કોષ દિવાલ છે તે મુખ્યત્વે કાઇટિનની બનેલી હોય છે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે ફૂગની કોષ દિવાલ એ કાઇટીન દ્રવ્યની બનેલી હોય છે હવે આપણે વનસ્પતિની કોષ દિવાલનો ડિટેલમાં અભ્યાસ કરીએ તો જે તરુણ વનસ્પતિ હોય છે એટલે કે જે વનસ્પતિઓનું હજી યોગ્ય પ્રમાણમાં વૃદ્ધિ અને વિકાસ અથવા તો પરિપક્વ નથી થઈ એવી વનસ્પતિને આપણે તરુણ વનસ્પતિ કહીએ છીએ તો તરુણ વનસ્પતિ જે છે તેનામાં પ્રાથમિક કોષ દિવાલ હાજર હોય છે અને જેમ જેમ આ વનસ્પતિઓમાં વૃદ્ધિ થતી જાય અને તેઓ પરિપક્વ થતા જાય છે તેમ તેમ તેની જે પ્રાથમિક કોષ દિવાલ છે તે તૂટતી જાય છે અને આ દરમિયાન પ્રાથમિક કોષ દિવાલની એક્ઝિટ નીચેની તરફ બીજી કોષ દિવાલનું નિર્માણ થાય છે જેને આપણે દ્વિતીય કોષ દિવાલ કહીએ છીએ હવે અહીંયા તમે આકૃતિમાં જોવો છો તો જે સૌથી ભારે તમને ગ્રીન કલરનું આખું લેયર દેખાય છે તે છે કોષની પ્રાથમિક કોષ દિવાલ અને ત્યારબાદ તમને અંદરની તરફ જે ડાર્ક બ્રાઉન કલરની રચના દેખાય છે તે છે દ્વિતીય કોષ દિવાલ અને અંદરની તરફ જે ઓરેન્જ કલરની નાની પટ્ટી દેખાય છે તે છે કોષ રસ પટલ તો આ પ્રમાણે વનસ્પતિની અંદર પ્રાથમિક અને દ્વિતીય એમ બે કોષ દિવાલ જોવા મળે છે અને અહીંયા તમે જોવો છો કે જે પ્રાથમિક કોષ દિવાલ છે ત્રણે ત્રણ કોષોની એની વચ્ચેની તરફ જે તમને ઓરેન્જ કલરનો ભાગ દેખાય છે તેને કહીએ છીએ આપણે મિડલ લેમ્યુલા જે બધા જ કોષોને એકબીજા સાથે જોડી રાખે છે તમે આ આકૃતિની અંદર આ જે મિડલ લેમ્યુલા અથવા જે મધ્યસ્થ પટલ છે તેને વધારે સારી રીતે જોઈ શકો છો તો આ પહેલાં એક કોષનો અભ્યાસ કરો ત્યારબાદ બીજા કોષને ધ્યાનમાં લ્યો તો આ બંને કોષો જે છે તેની વચ્ચે તમને એક જે પાતળી લાઈન દેખાય છે જેને આકૃતિમાં મિડલ લેમેલઆ એવું નામ આપ્યું છે તે છે આપણું મધ્યસ્થ પટલ અને આ મધ્યસ્થ પટલ એક કેલ્શિયમ પેક્ટિટ અને તેની સાથે સાથે પેક્ટિટનું પણ બનેલું હોય છે તો આ એમસીક્યુ અથવા શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખવાનું છે કે મધ્યસ્થ પટલ એ કેલ્શિયમ પેક્ટેટ અને પેક્ટિનની બનેલી રચના છે હવે વનસ્પતિમાં જે બે કોષ દિવાલ જોવા મળે છે તો એની અંદર પહેલાં જોઈએ આપણે પ્રાથમિક કોષ દિવાલ જે મુખ્યત્વે હેમી સેલ્યુલોસ અને પેક્ટિનની બનેલી હોય છે તો આ પ્રાથમિક કોષ દિવાલ એ બે નજીકના કોષોની સાંકળે છે હવે આનામાં દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ ક્યારે થાય છે તો આ પ્રાથમિક કોષ દિવાલની અંદરની બાજુ તરફ એટલે કે જે કોષરસ પટલની બાજુનો ભાગ છે તે ભાગ ઉપર મુખ્યત્વે હિમિસેલ્યુલો લિગ્નિન અને સુબેરી આ ત્રણ દ્રવ્યોની જમાવટ થાય છે અને આ દ્રવ્યોની જમાવટના કારણે જે કોષ દિવાલ છે તે નિર્જીવ બને છે તો આ જમાવટ પછી જે કોષ દિવાલ બને છે તે કોષ દિવાલને આપણે દ્વિતીય કોષ દિવાલ કહીએ છીએ તો આ વનસ્પતિમાં જોવા મળતી મુખ્ય બે કોષ દિવાલ પ્રાથમિક કોષ દિવાલ અને દ્વિતીય કોષ દિવાલ તો આજના લેક્ચર માટે આટલું જ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સુકોષ કેન્દ્રિત કોષમાં જોવા મળતી બીજી અંગિકાઓ વિશે અભ્યાસ કરીશું માંથી જે અંતઃપટલમે તંત્રના જે ક્વેશ્ચન્સ છે એ તમારે નથી કરવાના